बनासकांठाना वाव पेटा चूंटणीने लईने फॉर्म परत खेंचवानो आजे अंतिम दिवस छे। बनासकांठाथी आ समाचार मळी रह्या छे। चूंटणीने लई फॉर्म परत खेंचवानो आजे अंतिम दिवस, त्यारे ભુરાભાઈ ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે। તો ભાજપને સમર્થન સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું, ત્યારે ધારાસભ્યને સાથે રાખી અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું। તો ભુરાભાઈ ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। ચૂંટણીને લઈને ફોર્મ પરત ખેંચવાનો આજે अंतिम दिवस छे, त्यारे अंतिम दिवसे ભુરાભાઈ ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે। ભુરાભાઈ ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે આજે ભાજપને સમર્થન સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે। તો ધારાસભ્યને સાથે રાખીને અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। ચૂંટણીને લઈ ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ, ત્યારે ભુરાભાઈ ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું, તો ભાજપને સમર્થન સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે। તો અપક્ષ તરીકે ઉમેદવારી તેમણે નોંધાવી હતી। સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રકાશ, ભુરાભાઈ ઠાકોરે પોતાનું અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે અને ભાજપને હવે સમર્થન આપશે, શું કહેશો? વિરલ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો વાવ જે વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો। જેનીબેનના કૌટુંબિક કાકા ભુરાભાઈ ઠાકોરે પોતાનું ઉમેદવારી પત્ર આજે પરત ખેંચ્યું છે અને ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને સમર્થન આપ્યું છે। આ સમગ્ર ઘટનાની અંદર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને સાથે રાખીને અપક્ષ ઉમેદવારી પોતાની પરત ખેંચી છે અને કંઈક ને કંઈક ઠાકોર સમાજના જે સ્વરૂપજી ઉમેદવાર હતા એમને ટેકો આપવાની વાત કરી છે। જી પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ધારાસભ્યને સાથે રાખીને અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હોવાનું સામે આવ્યું છે। ભુરાભાઈ ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે અને ભાજપને હવે તેઓ સમર્થન કરશે। તો બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। ચૂંટણીને લઈ ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ,